નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરી છે ત્યારે પહેલા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન વર્ગો શરૂ કરાયા હતા, ત્યારે 26 જુલાઈથી સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેને પગલે નવસારી જિલ્લામાં પણ ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જી હા, નવસારી જિલ્લાની 210 માધ્યમિક શાળાઓમાં આશરે 38,000 જેટલા છાત્રો નવા સત્રમાં હવે જુલાઈમાં વિદ્યાર્થીઓ વર્ગમાં જઈ અભ્યાસ કરી શકશે. ત્યારે સરકારની માર્ગદર્શિકા મુજબ શાળાને સેનિટાઈઝ કરવાની સાથે 50% ક્ષમતા સાથે શાળાઓ શરૂ કરી શકાશે, જો કે વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. ત્યારે નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવાયા છે. જો કે 6 મહિના બાદ વર્ગખંડમાં શિક્ષણ શરૂ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે આ અંગે સંસ્કાર ભારતી સ્કૂલના આચાર્ય શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. ગાઈડલાઈન પ્રમાણે સ્ટાર્ટ થયા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે કુલ 50% હાજરી આજે અમે નોંધેલી છે. 50% હાજરીમાં એવું છે કે 1210 સ્ટુડન્ટ કુલ 9, 10, 11માં નોંધાયેલા છે, તે પૈકી 559 સ્ટુડન્ટ હાજર છે, એટલે કે લગભગ 92% જેવી હાજરી આજની છે. અને આપણને લગભગ 96% જેટલા આપણને સંમતિપત્રક મળી ગયેલા છે, અને બીજા વિદ્યાર્થીઓ હજી નવસારીની બહાર છે એટલે તેમના સંમતિપત્રક આવવાના બાકી છે. પણ તો આજે પહેલા પીરિયડમાં મારા રાઉન્ડ દરમિયાન વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા, અને ઓનલાઈન કરતાં ઓફલાઈન શિક્ષણમાં એ લોકોને હવેથી નેચરલ એટમોસ્ફિયર જેવું, જે શાળાનું એટમોસ્ફિયર મળવું જોઈએ તેવું મળશે, અને લોકો ખૂબ સારી રીતે સ્ટડી કરી શકે એવી અમે શુભકામનાઓ એમને આપેલી છે. સંપૂર્ણ સેનિટાઈઝ રૂમમાં એ લોકોને બેસાડેલા છે, અને કોરોના એટલે કે COVID-19 ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરેલું છે. આ રીતે નવસારી જિલ્લામાં કોરોના ગાઈડલાઈનમાં એ લોકોના આજે સવારે ટેમ્પરેચર મેઝર કરેલા છે બધાના. SPO2 એ દરેક ક્લાસમાં ચાલુ છે, એટલે કે અને બીજું કે એ લોકોને અમે બધાને ઓરલી બી પૂછેલું હતું કે કોઈને ખાંસી શરદી અથવા તાવ હોય તો તેઓ પહેલેથી જ અલગ રહી, પણ તો એવું કશું કંઈ જોવા મળેલું નથી કોઈ પણ સ્ટુડન્ટમાં. એટલે સંપૂર્ણ તંદુરસ્ત વાતાવરણમાં અને સંપૂર્ણ તંદુરસ્તી સાથે સ્ટુડન્ટ જોવા મળેલા છે, અને દરેકને સેનિટાઈઝર અમે પણ એક એક સેવલોનની બોટલ આપેલી છે કે જેથી એ લોકોને તકલીફ નહીં મળે કોઈ પણ પ્રકારની આખા દિવસ દરમિયાનની. જો કે નવસારીમાં જે વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિપત્ર આપ્યા છે તેવા વિદ્યાર્થીઓની 50% ક્ષમતા સાથે ધોરણ 9થી 11ના વર્ગો કોરોનાની SOP સાથે ઓફલાઈન શરૂ કરાયા છે, જેમાં ઓનલાઈન વર્ગો પણ ચાલુ જ રખાયા છે, જેનાથી જે વિદ્યાર્થીઓ શાળાએ ના આવી શકતા હોય તેમનો અભ્યાસ બગડશે નહીં. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.